ભાઈ આપણે દેશ વિદેશના બધા જે ફર્નિચર ને ઘર તો બધા તમે જોયા હશે, તમારી પણ એવી ઈચ્છા થતી હોય કે ભાઈ વિદેશમાં જેવું મકાન હોય, જેવું ફર્નિચર કર્યું હોય, આપણા ઇન્ડિયાની અંદર, આપણા ગુજરાતની અંદર, આપણા ઘરની અંદર આવું ફર્નિચર કરવું હોય તો ક્યાં જવું? તો કે ક્યાંય નહીં જવાનું, તમારે વિશ્વકર્મા ફર્નિચર વર્કની અંદર પહોંચી જવાનું છે. ને એવું એવું કામ કરતા હોય છે, તમે લાઇટિંગ જોઈ લ્યો, તમે દરવાજા જોઈ લ્યો, માર્કેટમાં શું આવ્યું નવું, આપણાને કોઈ વસ્તુની ખબર ના હોય તો બધી વસ્તુ એ લોકો ખબર રાખતા હોય છે અને એવું એવું ફર્નિચર કરી આપશે. સાહેબ કામ એવું કરવાનું, લોકો છે ને ખાલી આપણું ઘર જોવા આવે કે આને ફર્નિચર કેવું કર્યું છે. તો એવું ફર્નિચર કરાવવા માટે જો તમારે કદાચ કોઈને કોન્ટેક કરવો હોય ને તો જરૂરથી પધારજો ને જુઓ, ખાલી આખો વિડીયો જુઓ તમે. તમારા માટે આ વિડીયો એટલા માટે છે કે અત્યારે છે ને ભાઈ ટર્નકી, અત્યારે એક ભાઈને આપણે સોંપીસ અને આપણું જે મકાન છે ને ભાઈ કમ્પ્લીટ બનાવીને આપશે. કેવું મકાન બનશે? અત્યારના યુગમાં લોકો કયું કયું ફર્નિચર કરાવતા હોય છે, શું નવું નવું વસ્તુ અપગ્રેડ થઈ છે, કઈ કઈ વસ્તુ આપણે કરાવવી જોઈએ અને કેટલા રૂપિયા થાય છે અને કેટલા રૂપિયામાં આપણે આ બધું ફર્નિચર પડતું હોય છે, બધી ટોટલી માહિતી આખા વિડીયોમાં આવવાની છે. જો તમે કદાચ નવું મકાન લેતા હોય, ફર્નિચર કરાવતા હોય તો આ વિડીયો તમારે ખાસ જોવાનો છે. અને તમારા જેટલા પણ મિત્રો લોકો જો કદાચ ફર્નિચર કરાવતા હોય ને તો એ લોકોને વિડીયો મોકલજો, જેથી કરીને નવું નવું માર્કેટમાં શું આવ્યું તો એ પણ ખબર પડી જશે. તો આજે તમારે ફર્નિચર કરાવવું તો એક જ માત્ર વિશ્વાસ માત્ર સ્થળ હોય તો આપણે વિશ્વકર્મા ફર્નિચર શોરૂમ છે. કેમ છો ભાઈ? એકદમ મજામાં કમલેશભાઈ. તમે તમારું નામ ને થોડોક પરિચય કરાવી દેજો. ભૌતિકભાઈ મારું નામ છે. બરાબર. વિશ્વકર્મા ફર્નિચર માંથી હું આવું છું. બરાબર છે. અને મારું કામકાજ છે ટ્રંકી પ્રોજેક્ટ નું છે. આ ટ્રન કી કી એટલે ટ્રેનર તમને ચાવી આપી દીધી. હા, હવે તમારે બધું જ બનાવવાનું, તમારી જવાબદારી. મારી જવાબદારી છે. પહેલા તો તમારો જે આ દરવાજો છે એ નોર્મલ દરવાજો નથી, કઈક અલગ લાગે છે દરવાજો. હા, ફિંગરપ્રિન્ટ લોક વાળો દરવાજો કહેવાય, જેને આપણે મેઇન ડોર કહી શકીએ. પછી એન્ટ્રી એટેન્શન પણ આપણે, એટલે આપણે ચાવી ના હોય સીધું ડાયરેક્ટ આમ કરો, એટલે અંદર તમારે ચાવી છે, લોક છે. એટલે ઓલા આપણે હું ગયા ઘરમાં, મમ્મી ને પપ્પા બહાર જતા, એટલે આપણે મોજામાં બૂટમાં હંકારતા હતા, એ બધી નીકળી જવાની ઝંઝટ. એમ ને, ખાલી ઓપન ટુ મોબાઈલ પણ થશે, ઓપન ટુ ફિંગર પણ થશે, અને આનું એક સ્માર્ટ કાર્ડ પણ આવે છે જે પણ આમાં તમે ફીચર્સ જોઈ શકો છો. પછી ત્યાંથી બહાર આવતા આપણે એન્ટ્રી એટેન્શન મેઇન ફોકસ હોય છે. કોઈ પણ ગેસ્ટ આપણા રૂમની અંદર આવે, આપણા ઘરની અંદર આવે, તો એ મેઇન ફોકસ એન્ટ્રી એટેન્શન મેઇન છે, જે આપણે અત્યારે હાઇલાઇટ લીધું છે. તમે જોઈ શકો છો સ્ટોન વેરિયન્ટમાં ગયા છીએ. અત્યારે અમારું જે આ કામ જે ચાલુ છે ને, અત્યારે મેં એમને કીધું, મેં કીધું ભાઈ મને છે ને તમારું લાઈવ પ્રોજેક્ટ બતાવો, કારણ કે લાઈવ પ્રોજેક્ટમાં અત્યારે હાલમાં જે સિસ્ટમ ચાલુ હોય અને જે નવી નવી વસ્તુ આવી એ અમને ખબર પડતી. બરાબર છે ગમે. અત્યારે આ બહુ જોરદાર લાગે છે, અહીંયા પણ ઘણું બધું નવું નવું પણ થશે. અત્યારે લાઇટિંગ લીધું છે, આ આખું વુડન વર્કમાં છે, કોઈ મેન્યુફેક્ચર છે નહીં, આપણે હેન્ડમેડ પોતે કરી લીધું છે. આપણી જે લેબર ટીમ છે એ જ કરે છે, MDF વર્ક છે. અને આ સ્ટોન વેરિયન્ટ છે, જે આપણે પથ્થર કહી શકીએ, એની અંદર પણ આપણે જે CNC માઉન્ટિંગ છે ઘણું બધું છે એની અંદર. અત્યારે કલર ઇસ્યુસ ની હિસાબે થોડું ઢાકેલું છે. હા, એટલે અત્યારે કલર. પછી એક આ શું છે? આ મને કંઈક નવું લાગી રહ્યું છે. આ છે ને સાહેબ, લુઅર્સ ના પટ્ટા કહેવામાં આવે છે દેશી ભાષામાં, લુઅર બેલ્ટ જેને કહેવામાં આવે છે. કલરની કલરની કોઈ ઝંઝટ જ નથી, જેની અંદર હા ધોઈ શકાય, વોશેબલ છે, વોટરપ્રૂફ છે, 100% વોશેબલ છે. અને જેનું ઇન્સ્ટોલેશન કેટલી આની આયુષ્ય માનો ને કે 25-30 વર્ષ બેલ્ટની અંદર કંઈ થવાનું નથી, કંઈ નથી થવાનું. અને એ પણ 25-30 વર્ષ પછી પણ તમારે કદાચ કલર ઓપ્શનની હિસાબે ચેન્જ કરવું હોય તો XYZ અલગ વસ્તુ છે, બાકી પટ્ટાને કંઈ નથી થવાનું એની મારી જાણે. ફાઈબર આમાં લગભગ 25-30 વેરાયટી આવે, આપણે મનગમતા આ માર્બલ ફિનિશમાં લીધા છે. માર્બલ ફિનિશમાં આપણે પછી આની અંદર વુડન ઓપ્શન્સમાં પણ જઈ શકીએ, ઘણા બધા એવા ઓપ્શન્સ આવે છે આની અંદર. આનું આ દુનિયા જ આખી અલગ છે. પહેલા તો અહીંયા આવતા આ એન્ડ, પછી બીજું મંદિર છે, ટેમ્પલ એરિયા છે, બેડ છે. આ તો સિક્રેટ છે, આ તો હમણાં દેખાડો. હા, હાઈડવે નકર તો કોઈને ખબર જ ના પડે. આ સાહેબ આખો હિડન ડોર લીધો છે. બરાબર. જે કોઈને આવતા ટીવી યુનિટ સાથે ડિઝાઇન મેચ થઈ જાય તેના માટે આને હિડન ડોર કહેવામાં આવે છે. હિડન ડોર આ વસ્તુ એન્ટ્રીમાંથી તમે બહાર આવો ને એટલે કોઈને એવું ના લાગે કે આ દરવાજો છે, દરવાજો હકીકતમાં છે. અને જો આ ભાઈ દેખાય, કન્સીલ ડોર ક્લોઝર ટોટલી સિસ્ટમ મારી ગયેલ છે. આને શું કહેવાય? કન્સીલ ડોર ક્લોઝર કહેવામાં આવે છે. અચ્છા. અને આ ફિલ્ડની અંદર 17 વર્ષથી કામ કરીએ છીએ. જે આ જે ઝંઝટ તમે જે કીધું છું ને કે નવી, આ તમને ખબર હોય તો તમારા અને મારા લોકલ ઘરમાં પણ આપણે જોઈ શકશું. ઓલી પગ ટુ ઓપરેટ ડોર સ્ટોપ થતો, એમાંથી આ ઝંઝટમાંથી છુટકારો. ક્યાંય ડિઝાઇન બગડે નહીં, ક્યાંય કોઈ વસ્તુ ના બગડે, એના બહુ ખરાબ થતું હોય, લાગી પણ જવાની શક્યતા વધારે. 100% ફર્નિચર કરે તો તમારા ગાટલા અને બધું તમારા માં જ આવે. બધું સાહેબ મારા માં જ આવે છે. ટ્રંકી પ્રોજેક્ટ નો મતલબ એ છે કે એસી બધું જ આવે, ટોટલી એસી, પીઓપી, ફેન, પીઓપી, પેઇન્ટિંગ, ઇલેક્ટ્રિશિયન ટોટલી. અને વોડ્રોપ્સ છે, વોડ્રોપ્સની અંદર પણ તમે જોઈ શકો છો કે નીચેના જે ખાના છે એ આપણે લેડીઝ ઘરમાં હોય તો સાડી છે,
એવું બધું જે નાની મોટી વસ્તુઓ છે, નીચે પણ સ્લાઇડિંગ શટર્સ છે. આની અંદર પણ બે ઓપ્શન્સ છે, ઓપનેબલ વિથ સ્લાઇડિંગ. તમે કોઈ પણ ઓપ્શન્સ ચૂઝ કરી શકો છો. નીચેના બે તિજોરી જેને જે આપણે દેશી ભાષામાં કહેવા આવે, પછી સેલ્ફ બધા છે, ફોલ્ડેબલ સેલ્ફ છે. તમે હરેક ડાયરેક્શનની અંદર ફોલ્ડ કરી શકો છો. બરાબર. એટલે નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખી જેની અંદર આપણે લેટેસ્ટ સ્માર્ટ ટીવી એ બધું પાલટીને પરચેસ કરવાનું હોય છે. આપણે ખાલી ઓનલી ફર્નિચર વર્કમાં આવે. પછી ત્યાંથી તમે આગળ વધો એટલે સી ટાઈપના સોફા પણ છે, હાઈડવે એસી છે. લોકલ ઘરની અંદર પણ તમે જોઈ શકો છો કે દિવાલની અંદર સ્પ્લિટ એસી પણ હોય છે. બરાબર. આ એસી એવું છે કે ટૂંકમાં દેખાશે નહીં, કન્સીલ છે આખે આખું. તમારે ખાલી જે બેલ્ટ દેખાય છે ને 7 ઇંચનો, એ જ ખાલી ફોકસ છે. એમાંથી જ એર સર્ક્યુલેશન આપણે આવે છે નીચે. બાકી આખું હાઈડવે એસી છે. આમાં 1.5 ટનના 2 એસી આપણે મૂકી ગયેલ છે, ડેકિન કંપનીના. બરાબર. પછી આ કિચન આપણે કયું કહેવાય? માઉન્ટેન કિચન કહેવામાં આવે છે સાહેબ. માઉન્ટેન. તો આ પહેલા ટેબલ જે જોઈ રહ્યા છો કે એમાં આ લોકો અહીંયા બ્રેકફાસ્ટ પણ કરતા હોય છે, પ્લસ પછી અહીંયા કદાચ કટિંગ કરવું હોય, કટિંગ કરવા નાના મોટા રીંગણા કાકડી બ્રેક જે આપણે સ્લાટ ને એવું બધું જે તમે કહી શકો. પછી આપણે આ કન્સીલ સ્ટવ લીધો છે, હેંગિંગ ચીમની લીધી છે, અને આ કોરિયન ઉપરનું બેઝ સાહેબ આપણે વર્ક લીધું છે, જે અત્યારે રાજકોટની અંદર હાઈ રેન્જમાં વપરાય છે. એ વસ્તુ આપણે એલજી ટાઈપનું કોરિયન, અને કંઈ થાય નહીં, કલર કંઈ ના, કોઈ વસ્તુ ના છે, કોઈ ડાઘાય ના પડે, કઈ ડાઘા ના પડે. અને ડાઘા પડે તો પાછું વોશેબલ છે, સરફેસ ફિનિશેબલ આવે છે, અને વરી પાછું આ તમારામાં જ આવી જાય. હા, કન્સિસ્ટ હાઉસ સાહેબ મારામાં આવે છે. હેંગિંગ ચીમની પણ મારામાં આવે છે. ઓકે, એમાં લાઈફ ટાઈમ વોરંટી. હા, એની લાઈફ ટાઈમ વોરંટી છે. મને તો તમારા આ આને સે પ્રોફાઇલ શટર કહેવામાં આવે છે ને, સેન્સર ટુ ગ્લાસ એન્ડ લાઇટિંગ આપણે આપી ગયેલ છે, કે જ્યારે તમે દરવાજો ખોલો ત્યારે જ લાઇટિંગ અંદરનું ચાલુ થાય. કેમ કે ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે ફ્લેટની અંદર કે ભાઈ આજુબાજુમાં બિલ્ડિંગ હોવાથી અંધારું પણ રહે, અમુક રહેતું હોય છે. તો પાવર સાથેનો બચાવ જે આપણે કહી શકીએ કે જ્યારે તમે ડોર ઓપન કરો ત્યારે જ લાઇટ થશે, એ સિસ્ટમ હરેક વોર્ડરોબની અંદર છે, હરેક ડ્રેસિંગની અંદર પણ છે આપણે. અને આ પ્રોફાઇલ શટરનું વર્ક છે, ગ્લાસ છે, બ્લેક મેન્ટેડ ગ્લાસ આવે છે. આની અંદર પણ કલર ઓપ્શન્સ તમને ઘણા બધા મળશે તમારી ચોઇસ મુજબ. આમાં તમે લેમિનેટ સાથે પણ કલર કોમ્બિનેશન કરી શકો છો, વ્હાઇટ, બ્લેક, ગ્રે, એપોતોમે ટફન બ્લુ અલગ યુઝ કર્યો છે પાલટી રિક્વાયરમેન્ટ ઉપર. પછી આ રોલિંગ શટર્સ છે, રોલિંગ શટર્સની અંદર તમે જોઈ શકો છો કે નાના મોટા વેજીટેબલ્સ છે, આ છે તે છે, ઘણું બધું ઓપ્શન્સ આના માટે છે. કોઈ મિક્સર રાખવું છે, ઓવન છે, એના માટેના ઓપ્શન્સ છે. એની ઉપરનું આપણે જઈ શકીએ તો આ તમે જોવું જુઓ કે ઉપરના જે વોર્ડરોબ દીધો છે એના પણ સ્લાઇડિંગ ઓપનેબલ ખાના છે, જેને આપણે દેશી ભાષામાં માળિયા કહી શકીએ, એ પણ છે. અને બધા ટફન ગ્લાસ છે સાહેબ. આ ફ્રિજ છે, ઇન્ક્લુડેડ ફ્રિજ. માર્કેટમાં તમે જોઈ શકો છો કમલેશભાઈ કે આની અંદર પણ ટેન્ડમ ચેનલ અમુક નથી યુઝ કરતા, જે આપણે કરીએ છીએ અત્યારે રનિંગ વસ્તુ છે. પેલા સ્ટીલના બાસ્કેટ આવતા, એમાંથી આપણે અપગ્રેડ થઈને ટેન્ડમમાં ગયા છીએ. તમે જોરથી ધક્કો મારો કે ધીરેકથી મારો પણ એ તો એની ગતિ જ અંદર જશે એ રીતે. આ છે ને આપણે કમલેશભાઈ ડોર માટેનું છે. ડોર ઉપર કદાચ કોઈ ગેસ્ટ આવ્યા છે, બેલ વગાડે છે, અહીંયા કિચનની અંદર લેડીઝ એકલી હોય છે, કોણ ક્યાં આવ્યું છે, કોણ વ્યક્તિઓ આપણે મળવાની છે, એનું ટોટલી ફેસ અને એનું આઈડેન્ટિટી અહીંયા આપણે શેર થાય છે. કોલિંગ પણ અહીંયા, હા કોલિંગ પણ અહીંયા છે, જે તમારે ડોર ટુ કનેક્ટેડ છે, ફિંગરપ્રિન્ટ લોક સાથે પણ છે. અહીંયા ખબર પડે, જેમ કે અહીંયા રસોઈ બનાવતા હોય કોઈ પણ વસ્તુ, કે અહીંયા બ્રેકફાસ્ટ લેતા હોય, ત્યાં તો નથી ને. હા, ડોર જોવા જવાની જરૂરિયાતમાં નથી, કિચનમાંથી પણ તમને ઓપ્શન્સ મળશે. હું તો ત્યાં સુધી કહીશ કે ફર્નિચરની દુનિયાની અંદર આપણે જો ઘરમાં ફર્નિચર કરાવીએ ભાઈ, 100% પણ છોકરાઓનું ધ્યાન ના આપીએ, હા તો રિહાઈ જાય. હા, તો એમ કે તમે મારા રૂમમાં તમે હરખું ના કર્યું, અથવા એને મજા આવી એવું કરવું જોઈએ. આમાં અમારે બે ટ્વિન્સ છે. ઓકે. એઝ એ પાર્ટીના આપણે સિંગલના બે બેડ લીધા છે, વચારે થોડીક સ્ટોરેજ માટે જગ્યા આપી છે, અને બાકી બધું સાહેબ આખું વર્ક આપણું ગ્લાસ ઉપરનું તો છે જ, જે હાઈલાઇટ જેને કહી શકીએ. આ પણ ટફન બ્લુ વેરિયન્ટમાં ગ્લાસ છે સાહેબ. ઓકે. પ્રોફાઇલ શટર્સ છે. ડ્રેસિંગ યુનિટમાં આપણે થોડું ઘણું નાના મોટું સ્ટોરેજ પણ અહીંયા કવરિંગ કર્યું છે. એની સામે ટીવી યુનિટ લીધું છે, બેડની એક્ઝેક્ટ સામે ટીવી યુનિટ સાહેબ લીધી ગયેલ છે આપણે. અને અહીંયા સ્ટડી માટેનો એરિયો આપણે એવો આપી ગયેલો છે, થોડોક એક્રેક્ટિવ, જે કોરિયનમાં છે. નીચે પછી કોમ્પ્યુટર ટ્રે છે, પીસી કનેક્ટ છે, લેપટોપ છે. મોટા બાળકો હોય તો પછી લેપટોપ યુઝ હતા, બરાબર, અત્યારે તો વધારે કરે છે બધા. એની આ લોકો માટે મિસ્ટુ બેસીના સ્પીટ એસી આપણે આપી ગયેલ છે, જે રૂમની અંદર બધા આપણે રૂમમાં આપીએ છીએ. એસી પણ અમારામાં છે, કેમ કે આ પેકેજ ડાયમંડ પેકેજમાં છે સાહેબ. બરાબર. આ સાહેબ આપણો માસ્ટર બેડરૂમ છે.
માસ્ટર બેડરૂમની અંદર પાછળનું તમે એલિવેશન જોઈ શકો છો, બેડ જોઈ શકો છો, બેડની અંદર ફેબ્રિકનો યુઝ કર્યો છે જે હાઈલાઇટ લેધર 650 રૂપિયા પર મીટરની ઉપર કાપડનું આપણે વાપરી ગયેલ છે. વોર્ડરોબ છે જેની અંદર પણ તમે જોઈ શકો છો કે લેટેસ્ટ ઓપનેબલ દરવાજા આપણે આપી ગયેલ છે વિથ કોરિયન વિથ ગ્લાસની અંદર. આ પણ ગ્લાસ છે સર, મેટલ ગ્લાસ ઓપનેબલ શટર આપ્યા છે જેની ઉપરનું આપણે દેશી ભાષામાં તમે કહી શકો છો કે માળિયું એ પણ આપી દીધું છે. પ્લસ જે લક્ઝરિયસ સીલિંગનો ફિલિંગ જે આવે છે પ્રીમિયમ બંગલોસની અંદર એ પણ થોડું ઘણું વુડન એક્રેલિક આપણે આપી દીધું છે. એટલે એમાં આપણે મનપસંદ કરી શકો આની ઉપર. હા, જે તમે પીઓપી જોઉં છો, જીપ્સન સીલિંગ જે જોઉં છો, એમાં પણ આપણે સેન્ટ ગ્લોબિન કંપનીનું ઊંચામાં ઊંચું જીપ્સન બોર્ડ આવે છે ને એ યુઝ કરીએ છીએ. આ ઘણી વખત નાના નાના ફોલ્ટ હોય કે કંઈ પણ સર્વિસમાં કંઈ કામ કરાવવું છે એ પછી આવતા નથી હોતા, એ પ્રશ્ન હવે તમારામાં ઇશ્યુ જ નહીં થાય. એનું કારણ છે કે આપણે 60-62 જણાનો સ્ટાફ લઈને બેઠા છે. તમારા એક કોલ ઉપર મારો અડધી કલાકની અંદર માણસ પહોંચશે, ઓનલી ફોર રાજકોટ એરિયાની અંદર. નાના મોટી વસ્તુ ક્યારેક તમારે ડોર છે, પછી કોઈ તમારે કદાચ તમે નાદ દ્વારા જાઓ ને ક્લોક લઈ આવો, એ પછી ફિટ કરવાની જવાબદારી અમારી આવે. એના માટે તમે કોઈ બીજો તો મિસ્ત્રી બોલાવવાના નથી. એટલે એવી સર્વિસ છે સાહેબ આપણી. હવે મને એ જણાવો, કારણ કે દરેક લોકો વિડીયોમાં એક જ વસ્તુ પહેલા પૂછવા માંગતા હતા અને આપણા ગુજરાતી માણસો રહેવાય તો નહીં, જ્યાં સુધી ભાવ નાખે ને ત્યાં સુધી તો રહેવાય નહીં. હવે તમે મને ભાવ જણાવી દો કે આ જે આપણે 4BHK ના ભાવ ટોટલી, તમે જે તમને મેં ચાવી આપી તો ત્યાંથી લઈને આખા સુધીમાં ટોટલી કેટલા કયા કયા ભાવ અને કેવી રીતે તમે ભાવ નક્કી કરતા હોય છે? અત્યારે આ જે આપણે 4BHK વિઝિટ કર્યો છે અને જોયો છે, આ આપણે પેકેજ ડાયમંડ પેકેજની અંદર આનો સમાવેશ થાય છે, જેની અંદર તમે એસી પણ જોઈ લીધા છે, ચીમની પણ જોઈ લીધી છે, કન્સિલ સ્ટવ પણ જોઈ લીધો છે. આ બધું હોમ એપ્લાયન્સીસ વિધાઉટ હોમ એપ્લાયન્સીસનો 32 લાખ રૂપિયામાં આ સાહેબ ટોટલી આખો પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. આ આપણે સ્ક્વેર ફીટની 2200 થી 2700 સ્ક્વેર ફીટનો ભાવ છે. પછી મોટો 4BHK રાજકોટની અંદર છે નહીં સાહેબ, મોટા મોટો 4BHK 2700 કાર્પેટની અંદર તમને મળે છે. 2800 હોય પછી એના નાના મોટી બાર્ગેનિંગ તો આપણે તમને ખ્યાલ છે કે ગુજરાતી માણસની છે જ. અને બીજું કે હવે આ તો રહી મોટા ફ્લેટની, તો કદાચ અમારે કોઈ નાનો રૂમ હોય 1BHK વાળું, હા 2BHK વાળું, અથવા અમારે જૂનું મકાન છે એમાં ફર્નિચર કરવું છે, હા 100% તો પણ થઈ શકે. હા તો પણ થઈ શકે છે, એનો પણ એક અલગ રેટ છે. કાર્પેટ ડિપેન્ડેડ છે, માનો ને કે તમે 2BHK છે તો કેટલાથી ચાલુ થતું હોય છે? 2BHK આપણે મેક્સિમમ સાહેબ 7,75,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને 11,75,000 રૂપિયા સુધીના થાય છે. 11,75,000 રૂપિયામાં આપણે ડાયમંડ પેકેજ આવે છે, 7,75,000 રૂપિયાની અંદર આપણે ગોલ્ડ પેકેજ આવે છે, અને જે 9,75,000 રૂપિયા જે આપણે રેટ છે એ આપણો પ્લેટિનિયમનો રેટ છે, જેની અંદર ચીમની અને સ્ટવ એ તો બે આવે જ છે કમ્પલસરી. બાકી તો તમે જોઈ શકો છો સોફા કર્ટન્સ એ બધું તો છે, ડાઇનિંગ 6-સીટર બધું કમ્પલસરી. ખાસ તમે ભાઈ એક વાર છે, જો તમે કદાચ ફર્નિચર કરાવતા હોય અથવા કરાવવા માંગતા હોય તો તમે નવું મકાન લીધું છે તો એક વાર તમે આમને વિઝિટ કરજો અને ભાવ કમ્પેર કરજો. હું એમને નથી કહેતો કે ભાઈ ડાયરેક્ટ આમની પાસે જાઓ, માર્કેટ ગામમાં માર્કેટમાં જજો, એમના ભાવ અને આમના ભાવ કમ્પેર કરજો. હું તમને કહું છું કે આમના ભાવ કમ્પેર કરશો તો આમના ગામ કરતા ઓછા ભાવ. ને બીજું કે નવી નવી વસ્તુ શું થઈ છે એ આપણને ખબર પડે, કારણ કે આપણે બધું પોસિબલ નથી. બધું તમે જગ્યાએ જઈને જાણી શકો એવી આ દુનિયામાં ક્યાંય પોસિબિલિટી હોય, કેમ કે એક માણસ જે ઘર કમાવા માટે ઘર લેવા માટે જે ભાગદોડની અંદર જીવે છે આજના યુગમાં તમે પણ જોઈ શકો. તો ભાઈ આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે. નવી મોત સાથે મળશું, મેળી ગઢ મળશું, ગામ ગીની મળે. અમે એક રણતી રહ્યા ધરતી તકતી હરિમ થશે, જય માતાજી, જય બુદ્ધિ મન. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા હતા, જોવાનું ભૂલતા નહીં. આ ભાવ હતા આપણા અહીંયા રાજકોટ કે સૌરાષ્ટ્ર સિટીની અંદર. હા, બહારે કદાચ તમે જશો તો ટ્રાન્સપોર્ટિંગનો જે કદાચ જે એક્સ્ટ્રા ચાર્જ થશે એ તમારી પાસે લેવામાં આવશે, પણ બાકી જો તમે આટલા તેટલામાં હોય, રાજકોટ હોય, મોરબી હોય કે આ ગોંડલ હોય કે આ બાજુ જે નજીક પડતું હશે ત્યાં તમને આ ભાવમાં ઘરે સૌરાષ્ટ્રનો ભાવ છે. હજુ કદાચ મારાથી કોઈ એવી વસ્તુ ભૂલાઈ ગયું હોય કે રહી ગયું હોય તો પણ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને ટોટલી માહિતી તમને આપી દેશે. એકવાર ભાઈ ફર્નિચર કરાવવું હોય ને તો ભાઈ આમની પાસે કરાવજો, જો તમારો વટ ના પડી જાય ને તો મને 100% કમ લેશે. માણ આપણે શું હોય છે એના માટે કમાય છે, લોકોને બળતરા કરવા તો કમાઈએ છીએ આપણે.